આજે બીકે ન્યૂઝ ચેનલ ઉપર આપણે વર્તમાન સમયના સૌથી મહત્વના સમાચાર જોઈશું અને આ સમાચાર છે કોરોનાની વેક્સિનના સમાચાર. તો કોરોનાની વેક્સિન શું છે, કેવી રીતે બને છે, કેવી રીતે કામ કરે છે તેની માહિતી દર્શકોને આપીશું. તો જુઓ અમારો આ વિશેષ અહેવાલ. વેક્સિન શું છે એ કેવી રીતે બને છે, વેક્સિન લીધા બાદ શરીર કેવી રીતે કામ કરે છે, શું વેક્સિનની શરીર પર થતી આડઅસર વાસ્તવમાં ફાયદાકારક છે, શું વેક્સિન લેવી જોઈએ, વેક્સિન લીધા બાદ પણ કોરોના થઈ શકે છે, વેક્સિન વિશેની અફવાઓ. તો સૌ પ્રથમ વાત કરીશું વેક્સિન શું છે. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો વાયરસ અથવા બેક્ટેરિયાનું નિષ્ક્રિય અથવા મૃત અવતાર એટલે વેક્સિન. જી હા, હાલમાં કોરોનાની વેક્સિન જે લોકો લઈ રહ્યા છે તે બીજું કશું જ નહીં પરંતુ કોરોનાના જીવાણુ છે, પણ એ મૃત છે અથવા તો તેને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. બહાર વાતાવરણમાં રહેલો કોરોના સક્રિય છે, જે રોગ અને હાનિ ફેલાવે છે, જ્યારે વેક્સિનમાં રહેલા કોરોનાની રોગ ફેલાવવાની ક્ષમતા નાબૂદ કરી દેવામાં આવી છે. માટે વેક્સિનમાં જે કોરોનાના જીવાણુના અંશો છે તે મૃત અથવા નિષ્ક્રિય છે. હવે વેક્સિન કેવી રીતે બને છે તેની પર એક નજર કરીએ. જે તે પ્રાણી અથવા મનુષ્યમાંથી લીધેલા ટેસ્ટિંગ સેમ્પલના કલેક્શનમાંથી કોરોના વાયરસને અલગ તારવામાં આવે છે, એટલે કે આઇસોલેટ કરવામાં આવે છે. બાદમાં નિયત તાપમાનને લેબોરેટરીમાં વિવિધ પરીક્ષણ અને રાસાયણિક પ્રક્રિયાઓના અંતે જે તે વાયરસને નિષ્ક્રિય કે મૃત કરીને સોલ્યુશન મારફતે ઇન્જેક્શનમાં લેવામાં આવે છે. આ થઈ વેક્સિન બનાવવાની રીત. વેક્સિન શું છે અને કેવી રીતે બને છે તે આપણે જોઈ લીધું. હવે મહત્ત્વની વાત એ છે કે આ વેક્સિન કેવી રીતે કામ કરે છે અને કોરોના સામે રક્ષણ કેવી રીતે આપે છે. તો આપણા શરીરમાં મુખ્ય છે રક્ત, એટલે કે લોહી. આ લોહીમાં આપણા ત્રણ સૈનિકો રહેલા છે. એક છે રક્તમાં વહેતા રક્તકણો, કે જેને આપણે RBC એટલે કે રેડ બ્લડ સેલ તરીકે ઓળખીએ છીએ, જે ફેફસાને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે બીજા સૈનિકને આપણે શ્વેતકણ તરીકે ઓળખીએ છીએ, જેને મેડિકલની ભાષામાં WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ તરીકે ઓળખવામાં આવે છે. શ્વેતકણ રોગો સામે રક્ષણ આપવાનું કામ કરે છે, એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે. જ્યારે ત્રીજા સૈનિક છે ત્રાટકણ, જેને મેડિકલની ભાષામાં પ્લેટલેટ તરીકે ઓળખવામાં આવે છે, જે વહેતા લોહીને જામવામાં મદદ કરે છે. આ થઈ આપણા લોહીમાં રહેલા ત્રણ મહત્ત્વના ઘટકોની વાત. હવે આપણે જાણીશું કે વેક્સિનની દ્વારા આ ત્રણ ઘટકોની મદદથી આપણે કેવી રીતે કોરોના વાયરસથી બચી શકીએ છીએ. તો સંપૂર્ણ ખેલ રોગ પ્રતિકારક શક્તિનો છે. આ રોગ પ્રતિકારક શક્તિને આપણે ભારતીય સેના સાથે સરખાવીએ, સેનામાં જેમ એરફોર્સ, નેવી અને આર્મી છે, બસ એવું જ આ છે. જેમ દેશમાં આતંકવાદી ઘૂસપેઠ કરે ત્યારે સૈનિકો તેમને મારીને તગેડી મૂકે, બસ એવું જ કામ આપણા શરીરમાં શ્વેતકણો કરે છે. આ શ્વેતકણો આપણા શરીરના ખરા સૈનિકો છે. શરીરમાં જ્યારે વાયરસનો ચેપ લાગે ત્યારે આપણા સૈનિકો એવા શ્વેતકણો લડવા પહોંચી જાય છે. આપણા શરીર માટે બહારથી પ્રવેશતા બેક્ટેરિયા, વાયરસ, વેક્સિનમાં રહેલા મૃત જીવાણુ બધું જ એક આતંકવાદી માફક છે, જેની સામે લડવા શ્વેતકણો પહોંચે છે. જ્યારે કોઈ પણ વાયરસનો ચેપ લાગે ત્યારે એ અજાણ્યા શત્રુને આપણા શ્વેતકણો પડકાર આપે છે, એની સામે લડીને શરીરનું રક્ષણ કરે છે. આપણા આ શ્વેત સૈનિકો ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે. એ લડતા લડતા શત્રુને એટલે કે વાયરસને મેમરીમાં યાદ રાખી લે છે. તેની વર્તણૂક, તેણે કરેલા નુકસાન, તેની લડત અને તેની આવડત બધી જ માહિતી એકત્રિત કરી શ્વેતકણોને ડિફેન્સ સિસ્ટમને મોકલે છે, એટલે કે રોગો સામે લડતા રોગ પ્રતિકારક તંત્રને આપે છે. પરિણામે આપણું શરીર રોગને અનુરૂપ એન્ટીબોડી તૈયાર કરે છે. હવે વેક્સિન પર આવીએ. આ જ રીતે વેક્સિનમાં રહેલા મૃત કોરોના વાયરસ વેક્સિન સ્વરૂપે આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે આપણા લોહીમાં રહેલા તત્વો સક્રિય બની જાય છે. આ વાયરસ મૃત હોવાના લીધે આપણા શરીરને નુકસાન નથી પહોંચાડતા, પરંતુ આપણા લોહીમાં રહેલા તત્વો તેની સામે લડીને એન્ટીબોડી તૈયાર કરી નાખે છે, જે જીવિત વાયરસ સામે લડવા માટે ઉપયોગી સાબિત થાય છે. તો આ રીતે વેક્સિનની મદદથી આપણે કોરોના વાયરસથી બચી શકીએ છીએ. હવે વાત કરીશું વેક્સિનેશન બાદ થતી આડઅસર વિશે. તો શું વેક્સિનેશનની શરીર પર થતી આડઅસર વાસ્તવમાં ફાયદાકારક છે? તો જવાબ છે બિલકુલ હા, પણ હકીકતમાં એ વેક્સિનની આડઅસર છે જ નહીં. આપણે જોયું
તેમ જ્યારે વેક્સિનમાં રહેલા મૃત વાયરસ શરીરમાં ઇન્જેક્શન મારફત દાખલ થાય છે ત્યારે આપણા શરીર શ્વેતકણો તેને દુશ્મન સમજી પડકારે છે. આ પડકારનું પરિણામ છે તાવ, કળતર, દુખાવો. વાસ્તવમાં વેક્સિન લીધા બાદ તાવ આવવો એ આડઅસર નથી પરંતુ આવકર્ય છે. આ પ્રક્રિયા જે સૂચવે છે કે વેક્સિન અસર કરી રહી છે અને શરીર એને યોગ્ય રિસ્પોન્સ આપ્યો છે. વેક્સિન લીધાના 4-6 કલાક બાદ આવું થઈ શકે છે. તાવ આવશે કે નહીં, કળતર થશે કે નહીં, આવી અનેક અસરનો આધાર વ્યક્તિની તાસીર અને વેક્સિનની અસરકારકતા ઉપર રહેલો છે. માટે વેક્સિન લીધા બાદ એકાદ દિવસ આવું થાય તો ગભરાવું નહીં, તે શરીરમાં થતી હકારાત્મક પ્રક્રિયા છે. હવે સૌથી અગત્યની વાત, શું વેક્સિન લેવી જોઈએ? તો વેક્સિનની માહિતી મેળવ્યા બાદ તેનો જવાબ છે સ્પષ્ટ હા. જો વ્યક્તિને ગંભીર બીમારી ન હોય તો કોઈપણ વ્યક્તિ વેક્સિન લઈ શકે છે. જેમને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ હોય તેવા લોકોએ ડૉક્ટરને બતાવી તેમની દેખરેખ અને સૂચન હેઠળ ખાસ વેક્સિન લઈ લેવાય, જેથી જો કોરોનાની ઝપેટમાં આવા લોકો આવે તો ગંભીર અસર કે પરિણામથી બચી શકાય છે. વેક્સિન લેવાનો ફાયદો એ છે કે પાછળથી કોરોનાની ઝપેટમાં આવીએ તો પણ એની અસર બહુ ખાસ નથી થતી અને સર્વાઈવલ થવું સહેલું થઈ જાય છે, હેરાન ઓછું થવું પડે છે. હવે પાંચમો પ્રશ્ન છે, શું વેક્સિન લીધા બાદ પણ કોરોના થઈ શકે છે? તો એ પણ શક્ય છે, વેક્સિન લીધા બાદ પણ કોરોના પોઝિટિવ થઈ શકાય છે. આ વેક્સિન છે અમરત્વનું વરદાન નથી. સામાન્ય રીતે વ્યક્તિની તાસીર મુજબ વેક્સિનના પહેલા અને બીજા ડોઝ બાદ અમુક અઠવાડિયામાં શરીરમાં રોગ સામે લડતા એન્ટીબોડી બનવાનું શરૂ થાય છે. આ જ વેક્સિન લીધી અને આજે જ એન્ટીબોડી બની જાય એવું ન થઈ શકે. વેક્સિન લીધા બાદ શરીરમાં એન્ટીબોડી બનતા આશરે 15-50 દિવસ લાગી શકે છે. માટે વેક્સિન લીધા બાદ પણ જો સાવચેતી ન રાખીએ તો 1.5 મહિનામાં કોરોના થઈ શકે છે. વેક્સિનનો મજબૂત ફાયદો એ છે કે જો વેક્સિન લીધી હોય તો ગંભીર અસરથી ચોક્કસપણે બચી શકાય છે. એ ઉપરાંત નાનપણથી ઓરી, અછબડા, હડકવા જેવી કેટલી વેક્સિન આપણે લઈ હાલમાં સામાન્ય જીવન જીવીએ છીએ, એટલે કે ટૂંકમાં વેક્સિનથી ફાયદો છે, નુકસાન નથી. બીજું કે હાલમાં વેક્સિન સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. આવનારા વર્ષોમાં જરૂર કોરોના સામે વધુ અસરકારક વેક્સિન અને ટેબ્લેટ ફોર્મમાં મેડિસિન આવશે. ત્યાં સુધીમાં કોરોના સાથે જીવવું એટલું સામાન્ય લાગશે કે એક સમયે કરેલું લોકડાઉન પણ કદાચ હાસ્યાસ્પદ લાગશે. છતાં દવાના અભાવે જે તે સમયે એ નાખવું જરૂરી હતું. હાલમાં કોઈ દવા નથી ત્યારે માસ્ક, હાથની સફાઈ અને વેક્સિનથી જ બચી શકાય તેમ છે. હવે અંતિમ પ્રશ્ન, વેક્સિનની અફવાઓને લઈ. તો આપણી તુચ્છ વોટ્સએપ ફોરવર્ડિયા યુનિવર્સિટીમાં હમણાં કેટલાક મેસેજ જોવા મળી રહ્યા છે અને મોટાભાગે આવા મેસેજ એવા લોકો જ ફોરવર્ડ કરતા હોય છે કે જે પોતે તો કશું વિજ્ઞાન ભણ્યા કે સમજ્યા ના હોય, ન તો તસ્દી લીધી હોય જાતે જાણવાની. આવા હરામ હાડકાના બનેલા અભણ અંગૂઠા છાપ ઠોબરડાના લીધે જ દેશ વિજ્ઞાનને સમજવામાં, અપનાવવામાં પાછળ રહ્યો છે. અમે વેક્સિનની આ માહિતી ઘણી જ મહેનત કરીને મેળવી છે. જિલ્લાની જનતા પણ વેક્સિન બાબતે જાણકાર બને તે માટે ખૂબ જ રિસર્ચ કર્યા બાદ આ તમામ માહિતી એકત્રિત કરી શક્યા છીએ. ભારતની આ વેક્સિનની દુનિયાભરમાં માંગ છે ત્યારે ભારતમાં જ કેટલાક લોકો આ વેક્સિનને લઈ અફવાઓ ફેલાવીને દેશને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. આપણા વૈજ્ઞાનિકોએ દિવસ રાત મહેનત કરીને એક અસરકારક વેક્સિનની શોધ કરી છે અને સરકારે પણ આ વેક્સિનના આવિષ્કાર માટે સક્રિય પ્રયાસ કર્યા છે. ત્યારે લોકોએ આવી અફવાઓમાં આવવું જોઈએ નહીં. બીકે ન્યૂઝ ચેનલ પર દર્શકોને અપીલ કરી રહી છે કે ભારતમાં બનેલી વેક્સિન એકદમ સુરક્ષિત અને અસરકારક છે અને લોકોએ ડર્યા વગર આજે જ આ વેક્સિન લગાવી લેવી જોઈએ. તો બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આજે કોરોના વેક્સિનની માહિતીને લઈ ખાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ખાતરી છે કે દર્શકોના મનમાં રહેલા વેક્સિનને લઈ તમામ સવાલોના જવાબ મળી ગયા હશે. તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.